રાજ્યભરમાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ 2024ના બીજા દિવસે મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની આજોલ ગામની સંસ્કાર તીર્થ કેળવણી મંડળ સંચાલિત આંગણવાડી બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં પ્રથમવાર દીકરા દીકરીઓ ઉપરાંત માધ્યમિક શાળામાં ધોરણ 9માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવીને શૈક્ષણિક કારકિર્દીનો ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો. મુખ્ય સચિવ રાજકુમારે બાળકોને શૈક્ષણિક કારકિર્દી અંગે શુભેચ્છા પાઠવતા કહ્યું કે શિક્ષણ એ જ્ઞાનની જોત છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની શાળામાં સડકા નામાંકન કરાવવાના ઉમદા હેતુથી વર્ષ 2003માં પ્રથમ વખત શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. છેલ્લા બે દાયકામાં તમામની મહેનત બાદ આજે ગુજરાતની શાળામાં 100% નામાંકન કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાયું છે. ત્યારે ભણેલી દીકરી બે પરિવાર તારે તે કહેવત સાર્થક આજના સમયમાં થઈ રહી છે. વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં સેમિકન્ડક્ટર ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક ઉડ્ડયન, ઓટોમોબાઈલ, ઉર્જા વગેરે ક્ષેત્રમાં કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે. આ તમામ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે. તેના માટે વિવિધ વોકેશનલ કક્ષાનું શિક્ષણ જરૂરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરાઓ ધોરણ 9-12 સુધીનો અભ્યાસ વિજ્ઞાન પ્રવાહ સહિત વિવિધ ફેકલ્ટીમાં કરી શકે તે માટે આ વર્ષમાં બજેટમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરાઈ છે અને તેમણે કહ્યું કે આ નવીન નમો લક્ષ્મી યોજના હેઠળ ₹50,000 અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના સહાય યોજનામાં ₹25,000 એમ કુલ ₹75,000ની આર્થિક સહાય દીકરીઓને ભણવા માટે આપવામાં આવશે. મોબાઈલના યુગમાં સ્વાસ્થ્યની સાથે ચારિત્ર્યવાન બાળકોનું ઘડતર કરવા શાળામાં જ ભણતર અને મેદાનમાં રમતનું પ્રત્યેક શિક્ષણ આપવું પડશે. શાળામાં રમતની સાથે સાથે મહાપુરુષના જીવન ચારિત્ર વાંચવાનો અને તેને અનુસરવાનો શોખ કેળવવા વિદ્યાર્થીઓને મુખ્ય સચિવશ્રીએ પ્રેરણા આપી હતી.